एक वक्त भादरण बाजू ए भिक्षा मांगवा गया, कारण भिक्षा मांगी ने पूरु करवानुं हतुं। एमां वळी एक बाई विधवा बाई हती, एने नानी वाड़कीमां कई चोखा के घऊं झोड़ीमां मोकले, अने ओलो जे छोकरो नाख्या ने के एक विधवा बाई छे, एने कोई संतान नथी, अने ए बाईए आ तमने जोड़ीमां आटला घऊं आप्या छे। તે વખતે એને ચપકારો થયો કે હારું હું જમું છું, એ આવી વિધવા બાઈ બિચારી પોતાનું કઈ પૂરું થતું નથી, એમાંથી દાણા કાઢીને મને આપે છે, તો મારે પછી કંઈક સામે કંઈક કરવું જોઈએ। તે દિવસથી સેવાની જે લગની લાગી છે કે અખંડ સેવા કરે, અને સેવા કરે એટલે થાકે નહીં, અને પછી એના ધોતિયા કોઈ દિવસ નવા લીધા જ નથી। ધોતિયા હતા ને બધા ઠીંગણા મારીને બધું ચલાવે, તમને ઓરિજિનલ કપડું ખબર જ ના પડે, એટલા બધા ઠીંગણા માર્યા હોય તમને ખબર હવે ઓરિજિનલ કયું છે। હવે એ હરિવલ્લભ સ્વામી રાત્રે રોજ આખો રાઉન્ડ મારે, આપણું આખું કેમ્પસ છે ને મંદિરનું, અને બધા દરવાજા ખાસ ચેક કરે કે બધા લોક છે કે નહીં, એટલા મમત્વવાળા, અને એ પોતે પાછા એટલા મમત્વવાળા, અને પછી સાથે સાથે એનું ધોતિયું પણ કોઈને સૂકવવા ના દે, પોતે જાતે જ સેવા કરે। હવે એક વખત છે ને હું કંઈક ઊભો હતો ને એક ચાલ નાઈને આવ્યા, મેં કહ્યું લાવો સ્વામી હું ધોતિયું સૂકવી દઉં। એમણે કે તમને સૂકવતા નહીં આવડે, મને કીધું, મેં કહું સારું હું મારા ધોતિયા તો સૂકવું છું, આ સ્વામી ના કહે છે, મેં કહું સ્વામી તો મને શીખવો કે કેવી રીતે સૂકાવવાનું। તો એમણે ઊભા થયા, એક ખુરશી લીધી, એના ઉપર ચડ્યા, અને પછી ધોતિયું આમ સાઈડ ઉપર બે બાજુ કરી, અને ધીરે ધીરે ઉપરથી આમ અધ્ધર કરી, અને બે સાઈડ આમ બેલેન્સ કરી, અને ધોતિયું સૂક્યું। અને મેં કીધું સ્વામી તમે સૂકવી એમ હું પણ સૂકવું જ છું, કે ના કે તમે કેવી રીતે સૂકવો, અમે શું કરીએ, આમ ધોતિયું આમ નાખીએ પછી આમ ખેંચ્યા, એટલે ઈ કે તાર સાથે ઘસારો લાગે, ખ્યાલ આવ્યો કે ઘસા, એટલે ધોતિયું લાંબુ ના ચાલે, ઈ ઘસા આમ આમ કરો એટલે થોડું ઘસાય તો ખરું ને, એટલે પછી તમારું ધોતિયું તમારે બદલવાનું વહેલું થાય, એ સાચવા માટે ઉપરથી આમ ધીરે રહીને મૂકે, એવા ઝીણવટવાળા એ સંત અહીંયા તમારે ત્યાં રહેતા હતા હરિવલ્લભ સ્વામી। અને મને બહુ સરસ એક સૂત્ર કીધેલું, એમણે કહ્યું કે હરિજનના વિયોગમાં દુઃખ છે, અને દુરિજનના સંયોગમાં દુઃખ છે, એટલે સારાના સંગમાં રહીએ અને એ જતા રહીએ તો આપણે દુઃખ થાય, અને ખરાબના સંગમાં દુઃખ છે એ જો એના યોગમાં આવીએ તો આપણે દુઃખી થઈએ, એવું સરસ સૂત્ર મેં કહ્યું હતું કે સાહેબ મને કંઈક ભાથું આપો, તો મને આ ભાથું એમણે અહીંયા આપેલું આ જગ્યાએ। એટલે મારે તો બહુ ઘણી બધી સ્મૃતિ છે, અને એક વખત તો અમે છે ને યુવકમાં જન્માષ્ટમીના સમયમાં આવેલા, આપને યાદ હોય તો પહેલાં જન્માષ્ટમીના સમયો 12 વાગ્યા સુધી ચાલે, અને પછી બધા પગે લાગે, એટલે બાપા 12:30 પોણા વાગ્યે ફ્રી થાય, બધાને પગે લાગે, બધાને ધબ્બો મારે। પછી સ્વામી અમે બધા મુંબઈથી યુવકો બધા આવ્યા હતા, એટલે અમે બધા છે ને બધા ગાવેડું, બાપા છે ને પહેલે માળે એમનો ઉતારો હતો, ઓલો બ્લુ દરવાજો હતો એમાં સ્વામી સામાન્ય જે અત્યારે બધા સંતો ઓફિસ કરીને બેઠા છે ત્યાં આગળ સ્વામી પહોંચતા પહેલે, તે અમે છે ને અમારી પાછી 12 જ કરીએ, એટલા માટે કે સવારે જાગે ને એટલે દરવાજા ખુલે એટલે બાપાના પગ દબાવવા માટે બધા અંદર ઘૂસી જવાય, તો અમે બધા ત્યાં પથારી રેડી કરીને, અને બાપા 12:15 ઉપર આવ્યા, તો અમે અમારી પથારી સાઈડ ઉપર રાખી મૂકી હતી, અને સ્વામી અમને જોયા, મુંબઈના યુવકોને 5-6 જણા હતા, સ્વામી કહો ઓહો હો મુંબઈથી ફેટ આવ્યા છે, અમે તમને મળીએ નહીં કેવું લાગે, અને અમારા સંત તેઓ કે યોગેશ્વર સ્વામી યુવક મને ચલાવતા, સ્વામી કે અમારે યોગેશ્વરને જવાબ આપવો પડે કે અમારા યુવક આવ્યા ને તમે મળ્યા નહીં, એટલે સ્વામી કે ચાલો મળીએ, તો રૂમમાં 12:15 15 મિનિટ સ્વામી અમને વાતો કરી, કેવી દયા સ્વામીની, ભૂલાય નહીં આપણાથી કોઈ દિવસ। અને પછી અમે 12 સુઈ ગયા, અને સવારે જવો દરવાજો ખુલ્યો એટલે અંદર રૂરૂ કરતા, અને બાપાનો લાભ લીધેલો, એવું આ ઘણી બધી સ્મૃતિઓ અહીંયા આટલાદરા ખાતે મને છે, અને આટલાદરામાં તો આપણે જાણીએ છીએ પ્રમુખ સ્વામીએ કેવી સેવા કરી, ચક્કી ચલાવવાની સેવા બાપાએ કરી છે, અને એક્ઝોથર્મિક એ રિએક્શન છે, પાણી નાખો ને એટલે ગરમી છૂટે, અને એની સેલ પ્રમુખને લાગી સેવા કરતા કરતા આખા શરીરે ચકામાં થઈ ગયા, અને પછી અહીંયાથી જાડેશ્વર શાસ્ત્રી મહારાજે બોલાવ્યા, ત્યાં ગયા, શાસ્ત્રીમાં જોયું કે આ શું થયું, બાપા એ તો સેવા કરતા થાય, સ્વામીએ જરાય દરકાર નથી કરી,
પછી શાસ્ત્રીમાં જે આખા શરીરે હાથ ફેરવેલો, મને લાગે છે નાકે ફેરવાનો રહી ગયો. એટલે તે દિવસથી બાપાને અહીંયા લાલ ચકામું હતું, વર્ષો સુધી હતું. ઘણા જૂના હરિભક્તો જોયું હશે, પછી બધું ઘણી બધી પેલા રોશન બોશન કરી અને ધીરે ધીરે નીકળી ગયું. પણ બાપાની એ ચકામું છે ને એ ગવાઈ પૂરતા હતા કે મંદિરમાં સ્વામીએ ચક્કીની સેવા કરી છે. એના મુકદ્દમ હતા ઓલા અમારા ગઢડાવાળા સ્વામીજી, હા દેવપ્રસાદ સ્વામી, સ્વામી કાવારો મુકદ્દમ. એ બધા અમને બધાને કામ થો કે તમારે આ કરો ના કરો, અમારે હાથ જોડીને કામ કરો. સ્વામી એમને નીચે કામ કરેલું. સ્વામી કદાચ અમારા મુકદ્દમ હતા, અમારા કોઓર્ડિનેટર જબરજસ્ત. આ બધી સ્મૃતિઓ આ મંદિરની સાથે તો ખૂબ બાપાની ખરેખર ભેગી જોડાયેલી છે. અને આ સાલમાં આવ્યા છે ત્યારે આપણે છે ને બાપાને સમજવાની કોશિશ કરવા જેવી છે. કારણ કે બાપા મળ્યા છે બરાબર છે, પણ એ કોણ છે યથાર્થ ઓળખવાની જરૂર છે. બહુ વર્ષો પહેલા અહીંયા જ આ એરિયાના જંબુસરના એક પ્રોફેસર, એણે એગ્રીકલ્ચરમાં રિસર્ચ કર્યો હતો અને બાપાને વાત કરી કે બાપા મેં એવો રિસર્ચ કર્યું છે કે એક જ આંબાના ઝાડ ઉપર જુદી જુદી કેરી જુદી જુદી ડાળી ઉપર આવે, કેસર આવે, લંગડો આવે, પછી તમારી દશેરી આવે, એક જ આંબાના ઉપર ત્રણ પ્રકારની કેરીઓ આવે. તો બાપા કે આ તો બહુ સારું કહેવાય. હવે એ બિચારાએ આ રિસર્ચ કર્યું હતું, એનું પેપર તૈયાર કર્યું હતું, પણ એની થીસિસનું જ્યારે વાયવા લે તો એમાં એને નપાસ કરતા હતા. એટલે એકદમ બાપા કે આ તો બહુ સારું કહેવાય, આ તો આપણે સાંભળ્યું નતું કે એક જ ઝાડમાં ત્રણ પ્રકારની કેરી ઉગે, આપૂસ ઉગે, કેસર ઉગે, લંગડો ઉગે, બહુ કહેવાય. તો એ કે બાપા શું કરું, કોઈ મને સમજતું નથી, કે મને કોઈ સમજતું નથી, મારી પીએચડી પાસ નથી થતી એટલે મને કોઈ સમજતું નથી. તો બાજુમાં આચાર્ય સ્વામી બેઠા ને, સ્વામી નામ ધબો મેં આમ થાપી મેં, સ્વામી કે અમારું એવું જ છે કે કોઈ અમને સમજતું નથી. વલસાડમાં બાપા કારમાં બેઠા સ્થાનિક સંતને ભેગા લીધા અને બાપા સભાનો જે હોલ હતો એ તરફ ગાડી ચાલુ કરી. પછી બાપાએ સંત સ્થાનિક હતા ને પૂછ્યું કે તમને ખબર છે ને આપણે કયા હોલમાં જવાનું છે, કે સ્વામી હું તો ગામડેથી આવ્યો મને કઈ ખબર. એટલે પછી બાપાએ તરત વિચાર કર્યો શું કરવું. એટલે બાપાએ ઓલા ડ્રાઈવરને કીધું ગાડી આ બાજુ ઉભી રાખ, સામે એક ભાઈ આવતા ત્યાં ગાડી ઉભી રહી છે. પછી બાપાએ પોતાનો કાંત નીચે કર્યો, પછી ઓલા ભાઈ જતા એને બોલાવ્યા, સ્વામી કે પ્રમુખ સ્વામીની સભા ક્યાં છે? બોલો કે પ્રમુખ સ્વામીની સભા? અરે સ્વામી તમે આમ જાઓ આગળ જજો, ડાબા હાથે પહેલો ખાંચો વળજો, પછી સેકન્ડ રાઈટ જજો, ત્યાં બહુ કીર્તિ, જલ્દી જાઓ નહીં તો મેળ નહીં ખાય તમારો. એને ખબર નથી કે પ્રભુ સ્વામી એને પૂછી રહ્યા છે આપણે એવું જ છે. સ્વામી બાપા અમરેલીમાં બેઠા ગાડીમાં, આવું ઘણા પ્રસંગો બનેલા છે. અને આગળ સ્કૂટર વાળો એમને ગાઈડ કરનારો હતો કે ભાઈ ક્યાં જવાનું છે, એટલે ડ્રાઈવર એને ફોલો કરતા હતા. અને સ્કૂટર વાળાને કેફ ચડી ગયો કે હું કોને ગાઈડ કરું છું, પુરુષોત્તમ નારાયણ અખંડ ધારક સંત મહિમાની શેર જબરજસ્ત થઈ ગઈ, એટલે ધમધમાટ જવા દીધું. એને પાછળ જોયે બીજો, હવે એમાં ચાર રસ્તા આવ્યા તો ક્રોસ કરી ગયો ને અહીંયા આપણી ગાડી પહોંચી બાપાને, ક્યાં રેડ લાઈટ થઈ એટલે ગાડી ઉભી રહી, અને ઓલો તો ધમધમાટ આગળ જતો રહ્યો ને ક્યાં વળી ગયો ખબર જ ના પડી. એટલે ઓલો ડ્રાઈવર મોજાણો, એટલે ડ્રાઈવરે બાપાને કહ્યું કે બાપા ઓલો આપણો ગાઈડ તો ગુમ થઈ ગયો, હવે ક્યાં જવાનું સ્વામી. પછી એકદમ ડ્રાઈવર બોલ્યો, ઇન્દ્રવદન છે ને પાછો ગાવેડું હતો, એણે કહ્યું કે સ્વામી પણ મને ચિંતા નથી, મારી પાસે અનંત કોટી બ્રહ્માંડના ભૌમિયા બાજુમાં બેઠા છે, મારે કોઈ ચિંતા નથી. ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે અનંત કોટી બ્રહ્માંડના ભૌમિયા સાચા પણ અમરેલીના નહીં, અનંત કોટી બ્રહ્માંડના ભૌમિયા આપણને મળ્યા છે. બાપા આ બાજુ સાંકડી બાજુ હતા, કડોદરા ચોકડી છે ત્યાં આગળ પેટ્રોલ પંપ છે, એટલે બાપાની ગાડી ઊભી રાખી પેટ્રોલ ભરવા માટે. એટલે ભરવા માટે ગાડી ઊભી હતી એટલે બાપા થોડા પગ છૂટા થાય ટ્રાવેલિંગ કર્યું હતું બહાર નીકળ્યા, જરા આમ ફ્રેશ થતા હતા. એમાં એક ભાઈ દૂરથી બાપાના દર્શન કર્યા. હવે એ આર્ય સમાજિસ્ટ હતા, એણે કોઈ દિવસ સ્વામીને મળેલા નહીં, પણ સ્વામીના ફોટા જોયેલા, કોઈના ઘરે જોયેલા, કોઈ પણ છાપામાં કંઈક સમાચાર, એટલે સ્વામીનો ફોટો જોયેલો એટલે એને જો અરે આ તો પ્રમુખ સ્વામી લાગે છે. એટલે એકદમ દોડતા દોડતા, એનું નાનું છોકરું હતું વર્ષનું, હાથમાં લઈને દોડતો દોડતા
અને પછી સ્વામીને પૂછ્યું, તમે પ્રમુખ સ્વામી છો? સાંઈ કે ના, હું પ્રમુખ સ્વામી છું. અરે સ્વામી, કેટલા વર્ષોથી મને ઈચ્છા હતી તમારા દર્શન થાય, અને મેં સંકલ્પ કર્યો કે મારો નાનો બાબો છે ને, એને તમે મળો તો મારે બ્રહ્મ સંબંધ કરાવવો છે. એનો શબ્દ બ્રહ્મ સંબંધ એટલે કંઠી પહેરાવી છે. તો સ્વામી, એને બ્રહ્મ સંબંધ કરો. સ્વામી કે સારું. પ્રગટ પ્રગટ બાજુમાં ઉભા હતા. સાંઈ કે પ્રગટ લાવો, આપણે પાણીની ટોટી અને કંઠી અંદર કાઢીમાંથી આપણે એને વર્તમાન ધરાવી. એટલે ઓલો ટોટી લેવા ગયો અને કંઠી લેવા ગયો. પ્રગટ પ્રગટ આવ્યા અને પછી બાપા એને પૂછ્યું પેલા કે આ છોકરાનું નામ શું છે? કે સહજાનંદ. છોકરાનું નામ સહજાનંદ હતું. પછી બાપાને ઓલો ટોટી લાવ્યો. એ બાપા એને વર્તમાન ધરાવે પેલા ઓલા એ ધાર છોડી અને આખું ગાતરું ભીનું કરી દીધું બાપાનું. અને પછી પ્રગટ ભગત થી રહેવાય ને એકદમ ખડખડાટ હસી પડ્યા. પ્રગટ કે આખા બ્રહ્માંડ ને વર્તમાન તમે ધરાવો, પણ આ છોકરાએ તમને ધરાવ્યા. ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે સહજાનંદ હતો ને તઈ ધરાવ્યા છે. ગુણાતીત ને સહજાનંદ જ ધરાવે, બાકી કોઈ બીજો ઉપર ધરાવી શકે એમ છે નહીં. એ ગુરુદેવ તો તાહેરી કોર છે, જડમતી તો એ નવ બુદ્ધિ જાગે, અવસર આવ્યો રણ રમવા તણો. એવા ગુરુ આપણને મળ્યા છે. એનું કાર્ય દિવ્ય છે, એનું જીવન દિવ્ય છે. જે કોઈ એના યોગમાં આવે છે કંઈક જુદો કરંટ લાગી જાય છે. કોણ જાણે કેમ શું થઈ જાય છે, પણ માણસ કંઈક જુદો બદલાઈ જાય છે, પરિવર્તિત થઈ જાય. જોઈ લો કલામ સાહેબ, 48 PhD, 48 PhD વાળો માણસ, મિસાઇલ સાયન્ટિસ્ટ, લોજિકલી વિચાર કરનારો, અને કેટલો બધો આટલો વિદ્વાન માણસ. હવે બાપાનું ભણતર 5 ચોપડી, તે પાછી પાદરાની સ્કૂલ, ડોક્ટર સ્વામી કે એને કેટલા સ્ટાર આપવા પ્રશ્ન છે. એ સ્કૂલમાં ભણેલા,